હલો વિદ્યાર્થી મિત્રો બટરફ્લાય સ્કૂલ ધોરણ છ વિષય ઇંગ્લિશમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા ઇંગ્લિશના પીરિયડમાં સૌ પ્રથમ તો પહેલાં આપણે ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે ઇંગ્લિશ ગ્રામરની તમારી પાસે આવી એક બુક હશે બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન આપણે આ બુકમાંથી લેસન નંબર વન શીખવાનો છે તો ચાલો તમે મારી સાથે તૈયાર થઈ જાવ ગ્રામર લેસન નંબર વન શીખવા માટે ગ્રામર લેસન નંબર વન તમારી આ બુકમાં પાના નંબર ત્રણ પર છે તમે તમારી બુક ખોલીને તૈયાર રહો ચાલો ટૉપિક નંબર વન છે આપણો એટલે લેસન નંબર વનનો ટૉપિક નંબર વન એ અને એન લેસન આપણો રિવિઝન છે જે તમે ધોરણ પાંચ સુધી શીખી ગયા હશો એનું પુનરાવર્તન કરવાનું છે તો એ અને એન એ શું કહેવાય એ આપણા આર્ટિકલ્સ છે આર્ટિકલ્સ ત્રણ છે એ એન અને ધ પરંતુ અહીં આપણે એ અને એનનો ઉપયોગ શીખીશું હવે એ કે એન એક વસ્તુનો નિર્દેશ કરે છે ગણી શકાય તેવી વસ્તુ પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન મુકાય છે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય વ્યંજન એટલે શું તો ગુજરાતીમાં રીતે સ્વર અને વ્યંજન આવે છે રીતે અંગ્રેજીમાં પણ સ્વર અને વ્યંજન આવે છે અંગ્રેજીમાં વ્યંજનને આપણે કોન્સોનન્ટ્સ કહીએ છીએ અને સ્વરને વોવલ્સ કહીએ છીએ તો આપણા વ્યંજન કયા તો કે એ ઈ યુ સિવાયના જે અક્ષર છે એને આપણે વ્યંજન કહીશું તો જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા આપણે એ મૂકીશું એટલે કે ત્યાં એ હવે જ્યારે વાંચતી વખતે અબુક અકાઉ અબોય અટરી તમે જશો તો બુક બુકમાં બી એ એ ઈ આયો સિવાયનો છે એટલે કે તે વ્યંજન છે એટલે એની આગળ આપણે એ મૂકશું એટલે વાંચતી વગેરે અબોગા શબ્દ છે કાવ તો એમાં સી છે એ પણ વ્યંજન છે એટલે આગળ એ મુક્યો છે બી વ્યંજન વ્યંજન છે 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 આગળ આગળ એ એ ટ્રી ટી એટલે તમને એ સમજ પડી ગઈ હશે કે વસ્તુ એક વચનમાં હોય અને વ્યંજન થી એનો ઉચ્ચાર શરૂ થતો હોય તો એની આગળ આર્ટિકલ એ મુકાય છે હવે બીજું જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એટલે કે ઇંગ્લિશમાં વોવલ્સ કહે છે તો કે સ્વર કયા છે તો એ ઈ આઈ સ્વર છે એ સ્વરથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દ ની પહેલા આપણે એન મૂકીએ છીએ એટલે કે અહીં એન મુકાય છે એમ તમને સમજાવે છે શબ્દ જઈશું આપણે એન એપલ એન એલિફન્ટ એન્ડ ઇન્ક પોટ

એનો અર્થ કે જે શબ્દોનો ઉચ્ચાર શરૂ થતો હોય એવા શબ્દોની આગળ આપણે આર્ટિકલ એન રહેશે તો અહીં તમને એ અને એન આર્ટિકલની સમજ પડી ગઈ હશે હવે બીજા ટોપિક પર જઈશું ધીસ અને તો ધીસ એ આ તરીકે એટલે કે નજીકની વસ્તુ માટે વાપરવામાં આવે છે ડેટ એટલે કે પેલું તે દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વાપરવાની છે એનો અર્થ કે ધીસ એ નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાશે જ્યારે ઢેટ એ દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વાપરવાની છે રચના આપણે જોઈશું તો વાક્યમાં ધીસ અથવા ઢેટ શબ્દ તો હશે જો નજીકની હશે તો ધીસ વાપરવાનું દૂરની હશે તો ધેટ વાપરશું અને એની સાથે એનું ક્રિયાપદ મૂકવાનું અને છેલ્લે નામ મૂકવાનું રહેશે એક વાક્ય જઈશું

પરંતુ ઈઝ જ્યારે પહેલા સ્થાન પર આવશે તે ઇઝ નો આઈ બની જશે કેપિટલ હવે વાક્ય કેવી રીતે વંચાશે ઇઝ ધીસ એન એપલ પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે ચાલો હવે એને આપણે યસ થી એને જવાબ આપશું તો યસ પછી કોમાનું ચિહ્ન યસ કોમાનું ચિહ્ન કર્યા પછી બોલવાનું ધીસ ઇઝ એન એપલ અથવા યસ પછી કોમા કારણ કે સફરજન ત્રીજો પુરુષ એક વચન એના માટે આપણે ઇટ શબ્દ વાપરી શકીએ છીએ એટલે હકાર આવી રીતે પણ કરી શકાય છે જો તમારે નકાર તરીકે નોથી બનાવવાનું હોય તો નો પછી પાછું કોમા કરવાનું નો દિસ ઇઝ નોટ એન એપલ અથવા નો ઇટ ઇઝ નોટ ઇઝ નોટ નો ફોર્મ બનશે ઇઝન્ટ બાકીના બીજા પીરિયડમાં